गौचरની જમીન પર બિલ્ડરે મકાનો બનાવી વેચી નાખ્યા। 10 વર્ષથી અમને બિલ્ડરે મકાન વેચ્યા છે, અત્યાર સુધી ગ્રામ પંચાયત કે કલેક્ટરનું ધ્યાન કેમ ન હતું। राजकोट कलेक्टर कचेरीए मोटी संख्या में महिला सहित लोग एकठा थया हता। एक बिल्डर द्वारा पारड़ी गाम में गौचर की जमीन पर प्लॉटिंग करी मकानो बनावी वेची दीधा हता। ग्राम पंचायत नोटिस फटकारी तो रहीशो ने खबर पड़ी कि आ तो गौचर की जमीन छे। आ जमीन पर बनेला 277 मकानों ने तोड़ी पाड़वा माटेनी नोटिस फटकारवामां आवता रहीशो ने खबर पड़ी हती कि गौचर जमीन छे, जेथी महिलाओं विरोध करवा पहुंची हती। ज्यां तेमणे रड़ता रड़ता जणाव्युं हतुं के व्याजे रूपया लईने मकान कर्या हता। लोकोए 10-12 लाख रूपियामां बिल्डरे सूचित मकान होवानुं कही लोकोने मकान वेची नाख्या हता। बिल्डरे 100 रूपियाना स्टेम्प पेपर पर लखाण करी देवामां आव्युं होवानुं सामे आव्युं छे। 10 वर्षथी अमने बिल्डरे मकान वेच्युं छे, अत्यार सुधी ग्राम पंचायत के कलेक्टरनुं ध्यान केम न हतुं। महिलाओए रड़ता रड़ता पोतानी व्यथा जणावता कह्युं, अमने बिल्डर सूचित सोसायटी कहीने मकान वेच्या हता। 100 रूपियाना स्टेम्प पेपर पर लखाण करीने बादमां ग्राम पंचायतनी नोटिस फटकारता सामे आव्युं के आ जमीन गौचरनी छे। परंतु महत्वनुं दलित ने घर नहीं आपता, दलित ने मकान नहीं आपता, तो दलित ने मकान ना आपे तो अमे गमे धार अथवा गमे ने खेतर के आजूबाजू ना खराब हो, या अमे दलित झूपड़ा वाली अथवा अमे मकान नु बांधकाम करी तो आ लोको જ્યારે ડેવલપમેન્ટ થાય એટલે એમ કે કોણ છે, તો કે દલિત છે, તો દલિતની સમાજની સોસાયટી હોય અથવા કોઈ પણ દલિતના ઘર હોય તો આ લોકો ડેવલપમેન્ટ કરવા હાટું થઈને અમને હટાવે છે અને અમને દલિતને જ્યાં જ્યાંથી હિજરત કરે છે। તો અમારે આ ભારત દેશની અંદર દલિતને રહેવાનો અધિકાર છે કે નથી, તો સરકાર અમને જવાબ આપે। સાહેબ અમને ગૌસરની જગ્યા હતી સાહેબ, તો એ અમને નથી ખબર કે ગૌસરની જગ્યા હતી, જે તે સમયે મંત્રી અને જે પાયડીના સરપંચ એ લોકોએ ફાઇલો બનાવી અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે આ સૂચિત જગ્યા છે અને તમે એ કરી રહ્યો। તમે કેટલામાં પ્લોટ લીધા હતા? અમે આ પ્લોટ 10-10 લાખમાં 5-5 લાખમાં તેમ જે જે નાના નાના ટુકડા કરી અને 10-10 લાખ 15-15 લાખમાં આ લોકોને વેચી અને મકાનનું બાંધકામ કરી અને બાંધકામ સોસાયટી બનાવી અને એ પણ વેચી છે। કોણ બિલ્ડર કોણ હતા તમારા? બિલ્ડર નીતિનભાઈ, પછી ત્યાંના મંત્રી, ત્યાંના જે તે સમયના સરપંચ, હા ભૂતપૂર્વ સરપંચ, ભૂતપૂર્વ સરપંચ, આજથી 5 વર્ષ પહેલા જે ભૂતપૂર્વ સરપંચ નિલેશભાઈ સરપંચ હતા એ બધા પણ હતા અને આ સામેલ કરી અને આ લોકોને પૈસાની હિસાબે મોટા મોટા કૌભાંડ કરી અને અમને લોકોને છેતરવામાં આવ્યા છે। હવે માંગણી શું છે તમારી? અમારી માંગણી છે ભાઈ, જે તે જગ્યા છે ત્યાંથી હટવાના નથી, અમે જંત્રી ભાવે જે અમને જંત્રી આપે સરકારની જંત્રી પ્રમાણે અમે જગ્યા સ્વીકારવા તૈયાર છીએ, જંત્રી ભરવા તૈયાર છીએ। મારું નામ અંતાબેન, VS90 ન્યૂઝ સાથે નંદાભાઈ ડાંગર, રાજકોટ।